લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દિવાળી દિવાળી આવે ને એટલે આપણે માતા લક્ષ્મીની યાદ આવે અને મા લક્ષ્મીની જરૂરિયાત જીવનમાં બધાને જ હોય તો દિવાળી જેવો મહાપર્વ હોય અને તે વખતે આપણે મા લક્ષ્મીની આરાધના કરીએ અને માની કૃપા જો આપણી પર ઉતરે તો આપણા જીવનમાં ઘણા બધા ફેરફારો લાવી શકાય બદલાવ લાવી શકાય તો આ વખતે દિવાળી તો આવવાની જ સમય સમયનું કામ કરે છે માનવ જીવન ઘણી બધી જગ્યાએ પાછું પડતું દેખાય ઘણા બધા લોકો પૈસા માટે મહેનત કરતા હોય એનું ફળ નથી મળતું પણ જો આ અગિયારસથી દિવાળીના દિવસ સુધીમાં મા લક્ષ્મીની આરાધના કરીએ અને આપણા શાસ્ત્રોની સલાહ મુજબના એક ચોક્કસ ઉપાયો જો આપણે કરીએ ને તો ચોક્કસ આખું વરસ આપણી પાસે લક્ષ્મીની રાહત રહે મા લક્ષ્મી આપણા ઘરે સ્થિર થઈને રહે પણ આપણે એવું બધું કરતા નથી તો મિત્રો આજના વિડીયોમાં છે ને મારે તમને એક એવો સરસ અને કોઈ ખર્ચો નહીં એકદમ સામાન્ય પાંચ દસ રૂપિયાનો ખર્ચો થાય એવો ઉપાય બતાવો છો અને એ ઉપાય જો તમે આ દિવાળીના મહાપર્વમાં કરો છો તો ચોક્કસ તમને આખું વરસ આવનારું જે આખું વર્ષ છે ને એમાં પૈસાની કમી ન પડે આજનો ઉપાય છે ને તે એટલો બધો સરળ સહેલો અને કારગર આપણને ઉપયોગી થાય એવો ઉપાય જનરલી દિવાળીનું પર્વ આપણે અગિયારસથી શરૂ કરીએ પણ ધનતેરસથી લક્ષ્મીની આરાધના શરૂ થાય તો મિત્રો ધનતેરસ ને દિવસથી ધનતેરસ ચૌદસ અને દિવાળી આ ત્રણ દિવસે મા લક્ષ્મીની આરાધના આપણે કઈ રીતે કરવી જોઈએ અને આજનો જે ઉપાય છે તે આપણે કરવાનો છે એટલો બધો સહેલો કે તમને ખબર ના પડે કે ભાઈ આ ઉપાય થઈ ગયો ને આવનારું વર્ષ આપણી તિજોરીઓ ભરેલી રહે પણ મિત્રો આપણે ઉપાયો કરીએ છીએ માલક્ષ્મીની કૃપા પ્રાપ્ત પણ થાય છે પણ જો આપણે એને સમજીએ અને આપણા જીવનમાં સાત્વિકતા ઉમેરીએ તો આપણે ઘણું બધું મળી જાય તો મિત્રો આ વખતે દિવાળીમાં કરવાનો જે ઉપાય છે ધનતેરસ ચૌદસ અને દિવાળી એ એટલો બધો સરળને સહેલો છે તો આપણે આ ઉપાય જાણીએ આજના વિડીયોમાં હવે આ ઉપાયમાં આપણે જરૂરી જે વસ્તુ છે એ પહેલાં જાણી લો અગિયાર કમળ કાંકડી અને કમળ કાંકડીમાંથી બનેલી માળા એકસો આઠ કાંકડીની માળા હોય ને આપણે બજારમાં મળી જાય છે તો આ વસ્તુ આપણે જોઈશે ધનતેરસને દિવસે સવારે નાઈ ધોઈ લાલ આસન બિછાવો એની પર માલક્ષ્મીનો એક ફોટો મૂકો અગિયાર કમળ કાંકડી જે આપણે લેવાની તે લીધી લાલ કપડામાં પોટલી બાંધીને માના ચરણમાં મૂકો માને ઘીનો દીવો સરસ સુગંધ આવે એવી અગરબત્તી આ આપણે કર્યું માને પ્રાર્થના કરવાની છે કે આ જે હું પૂજન કરું છું એનું ફળ તમારે મને ચોક્કસ રીતે આપવાનું છે હવે ઘણા બધા એમ કહે છે કે અમને કમળ કાંકડીની માળા ન મળી કમળ કાંકડીની માળા ન મળે તો સ્ફટિકની માળા પણ ચાલશે તો લાલ કપડામાં કમળ કાંકડી બાંધી માની સામે દીવો અગરબત્તી કર્યા સારા આસન પર આપણે બેઠા કમળ કાંકડીની માળાથી આપણે જીવનમાં જે કોઈ પણ મંત્ર આવડતો હોય મા લક્ષ્મીને લગતો કોઈ પણ મંત્ર આવડતો હોય એ મંત્રથી તમારે એકસો ને આઠ વખત જાપ કરવાનો છે કંઈ જ નહીં આવડતું હોય ને તમને તો રીમ શુક્રાય નમ બસ આ એક નાનકડી વાત યાદ રાખજો અને આ એક માળા આ મંત્રથી કરવાની છે માળા થઈ જાય ને એટલે માને પંચામૃતનો ભોગ લગાવવાનો છે પહેલે દિવસે ધનતેરસને દિવસે બરાબર પંચામૃતનો ભોગ લગાવ્યો માને નમન કર્યું અને આના પછી આપણે ઊભા થઈશું બરાબર હવે આ જ વસ્તુ કમળ કાંકડી મા પાસે જ રાખવાની છે બીજે દિવસે ચૌદશ થશે ચૌદસે સવારે દીવાબત્તી કરો માને પગે લાગો આશીર્વાદ લો સાંજે સાંજે ફરી પાછી આ એક માળા કરવાની છે અને ચૌદસને દિવસે રવાના શીરાનો ભોગ લગાવવાનો છે ખ્યાલ રહ્યો રવાના શીરાનો ભોગ લગાવવાનો છે અને શિરો આરોગો અને વેચો પ્રસાદ વેચવો એ એક બહુ મહત્ત્વની વાત છે તો એ પ્રમાણે આપણે આપણી તાકાત પ્રમાણે એ રીતનું બનાવવાનું જેથી આપણે કંઈ નહીં તો પાંચ દસ માણસને રૂપે આ શીરો આપણે વેચી શકીએ બરાબર હવે ચૌદસનો દિવસ પસાર થયો દિવાળીને દિવસ દિવાળીને દિવસે સવારે માને દીવો અગરબત્તી કર્યા સાંજે સારું મુહૂર્ત જોઈને પાછું આપણે આ પૂજન કરવાનું છે સાંજે માની સમક્ષ બેસીને જે માણાથી તમે માનો મંત્ર જઈપો એ જ મંત્ર ફરી પાછો દિવાળીને દિવસે જપવાનો છે બરાબર દિવાળી એ લક્ષ્મી પૂજન માટે સૌથી બેસ્ટ દિવસ સારામાં સારો દિવસ દિવાળીને દિવસે મા લક્ષ્મીની કૃપા જેની પર થાય એનું જીવન બદલાય તો મિત્રો દિવાળીને દિવસે તમારે આ માળા કરવાની છે અને ઘઉંની સેવા આવે એ ઘઉંની સેવું મીઠી બનાવી અને માને પ્રસાદના રૂપમાં ધરાવવાની મિત્રો વાર તહેવારે છે ને પ્રસાદનું મહત્ત્વ છે અને જો તમે જાણતા હો અને આ રીતના પ્રસાદ ભોગના રૂપે માને ધરાવો તો ચોક્કસ તમને એનું પરિણામ મળે જ આ એક કર્મના સિદ્ધાંતોમાં જ આવી છે તો આપણે આ કરીએ માને મીઠી સેવનો ભોગ લગાવીએ માની આરતી કરીએ પગે લાગીને ઊભા થાવ આ આખી રાત કમળકાંકડી માના ચરણમાં રહી બેસતા વરસને દિવસે સવારે સારો ટાઈમ જોઈને આ પોટલી ઉઠાવી ને તમારી ઘરની તિજોરી કારખાનાની તિજોરી દુકાનની તિજોરી મેં એને મૂકી દો બસ આ આપણી થઈ ગઈ પૂજામાં લક્ષ્મી તમારી પર પ્રસન્ન થાય અને ચોક્કસ નવા વર્ષથી શરૂ થતો જે સમય છે ને એમાં તમને ભરપૂર પૈસો મળે જો આ પૂજા તમે સાત્વિક રીતે કરો છો મનથી ભોગ ધરાવો છો મનથી લોકોને પ્રસાદ ખવડાવો છો તો માની જે કૃપા છે તે ચોક્કસ મળે અને નવા વર્ષમાં આપણે તિજોરી ભરેલી રાખી શકીએ અને મિત્રો જ્યારે માનવીના જીવનમાં પૈસાનું સુખ હોય લક્ષ્મીનું સુખ હોય ધનનું સુખ હોય તો માનવ જીવનના દુઃખ ઓછા થઈ જાય તો મિત્રો બહુ નાનકડી વાત મેં તમને કીધી બહુ સરળ અને એકદમ સહેલો ઉપાય બતાવ્યો જે તમે ઘરે જ બધા એના જે પ્રયોગ મેં કીધા એ કરી શકો અને મા લક્ષ્મીની કૃપા તમે પ્રાપ્ત કરી શકો ભગવાનની આરાધના ભગવાનની સાધના એની ઉપાસના આ જે કંઈ કરીએ ને એ અહીંયાથી કરવી પડે અહીંયાથી નહીં આ ઉપાય બી તમને મેં કીધું તે અહીંયાથી કરજો ને ભરોસો રાખજો મા પર કે ભાઈ નવા વર્ષમાં મને ધન મળવાનું જ છે પણ ઘણા લોકો છે ને કરીશ તો મળશે મને પૂછે છે લોકો ઘણા કે સાહેબ અસર થશે હવે આનો જવાબ મારી પાસે ન હોય ને ભાઈ હું તો તમને દિલથી ઉપાય આપું છું પણ તમે કયા દિલથી કરો છો કઈ ભાવનાથી કરો છો કઈ શ્રદ્ધાથી માં લક્ષ્મીમાં વિશ્વાસ રાખો જે તમારી ઉપર છે ચોક્કસ મને એવા બહુ બધા લોકો કહેવા આવે કે સાહેબ ઉપાય બહુ સરસ રીતે કામ કરી ગયો અને બહુ જ મને ફાયદો થયો તો ચોક્કસ તમે આ ઉપાય કરશો તો આવનારું નવું વર્ષ લક્ષ્મીની બાબતમાં ક્યાંય કાચું નહીં પડે તો મિત્રો ચોક્કસપણે કહું આવા વિડીયો જોવા હોય ને તમારી ચેનલને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો ચોક્કસ તમને દિવાળી સુધીમાં હું બહુ બધા સરસ સરસ ઉપાય આપીશ અને જિંદગીમાં તમે ઘણું બધું ધન મેળવી શકશો મા લક્ષ્મી મા સરસ્વતી મા કાલી અને આશીર્વાદ મેળવીને જીવનને ધન્ય ધન્ય બનાવી દેવાય ભાઈ અને વાર તહેવારનો જે પર્વ છે જેની જે અસરો છે એને આપણે સમજવી પડે આપણા જીવનમાં જોડવી પડે તો ફાયદો થાય તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે